મહિલા અને બાળ વિભાગ દ્વારા રાજ્યમાં બેટી બચાવ બેટી પઢાવ યોજના અમલીકરણ છે જે અન્વયે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની આગામી લોક રક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતીની તૈયારી કરતી મહિલા ઉમેદવારને શારીરિક કસોટી અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ ખાતે મિશન ખાખી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ વિકાસ સુંડાએ સેમિનાર બાદ શારીરિક તથા લેખિત પરીક્ષા સુધી ઉમેદવારોની આઉટડોર પ્રેક્ટિસ વાંચન તથા અન્ય તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં પોલીસ વિભાગ મદદરૂપ બનશે તેવી ખાતરી આપી હતી વધુમાં તેમણે પોલીસ વિભાગ વિશે જરૂરી માહિતી પૂરી પાડતા મહિલા ઉમેદવારોને લક્ષ્યને પામવા માટે ખંતપૂર્વક મહેનત કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પાર્થ ચોવટિયાએ મિશન ખાખીનો હેતુ માત્ર વર્દી ધારણ કરવાનો નહીં પરંતુ લોકોને ત્વરિત સેવા અને ન્યાય આપવાનો હોવો જોઈએ તેવું સમજાવતા મહિલા ઉમેદવારોને સફળતા નિષ્ફળતાને મૂલવવાના બદલે ખુદને સતત પ્રોત્સાહિત કરતા રહેવા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને સંરક્ષણ અધિકારી શ્રી ભરત મકવાણા મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણી કોલેજના પ્રિન્સિપાલ શ્રી હિનાબેન ગંગર પીએસઆઈ શ્રી ઉષાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ સોલંકી તથા ડીએમસી ફોરમ બેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અમારું નામ અવની રાવલ છે જિલ્લા મહિલા બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું અને આપણે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આજે આપણે મિશન ખાખી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને મિશન ખાખીનો મુખ્ય હેતુ એ છે કે જે પરીક્ષાની જે અત્યારે ભરતી આવી છે એમાં લોકરક્ષક દળ અને પીએસઆઈની જે તૈયારી કરે છે એ દીકરીઓને સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે એના માટેનું આપણે આયોજન કર્યું હતું અંદાજીત ત્રણસોથી સાડી ત્રણસો જેટલી દીકરીઓ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને આખા કચ્છ જિલ્લામાંથી દીકરીઓ આવી હતી એ આપણા માટે ખુશીની વાત છે અને ખાસ કરીને અન્ય જિલ્લામાંથી પણ બે ત્રણ દીકરીઓ છે એ આપણા આ કાર્યક્રમમાં આવી હતી અને ખાસ કરીને એસપી સાહેબ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન અને મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી જેથી કરીને દીકરીનો ઉત્સાહ પણ વધ્યો હતો અને કલેક્ટર સાહેબનો શુભેચ્છા સંદેશ પણ દીકરીઓ સાથે છે કે ભાઈ દીકરીઓ છે એ આપણે આગળ આવે અને પરીક્ષામાં છે એ સફળ થાય મુક્ત જીવન સ્વામી બાપા કોલેજનું પણ આપણને હોલ છે એ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યો છે એના માટે હું કોલેજના અને ટ્રસ્ટી મંડળની પણ ખૂબ ખૂબ આભારી છું